જંતર મંતર ખાતે મનુવાદીઓએ બંધારણનું પુસ્તક ફાડી અને સળગાવતા બાબરા દલિત સમાજ દ્વારા રોષની લાગણી વ્યક્ત કરી બાબરા પીએસઆઈને આવેદનપત્ર આપી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દિલ્હીમાં જંતર મંતર ખાતે મનુવાદીઓએ બંધારણનું પુસ્તક ફાડી અને સળગાવતા બાબરા દલિત સમાજ દ્વારા રોષની લાગણી વ્યક્ત કરી બાબરા પીએસઆઈને આવેદનપત્ર આપી ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું. દિલ્હીમાં કોઈ અજાણ્યા મનુવાદીઓ દ્વારા બંધારણનું પુસ્તક સળગાવવામાં આવતા સમગ્ર દેશમાં દલિત સમાજ દ્વારા ભારે રોષની લાગણી વ્યક્ત કરી જવાબદાર સામે કડક પગલાં ભરવાની માંગણી કરી હતી. ત્યારે બાબરામાં દલિત સમાજના અગ્રણી જીવરાજભાઈ પરમાર, નાનજીભાઈ મારુ, નરેશભાઈ મારુ, વિનુભાઈ મારુ, મુકેશભાઈ, યોગેન્દ્રભાઈ સહિતના અગ્રણીઓ દ્વારા બાબરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એવી સરવૈયાને આવેદનપત્ર પાઠવી ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી દિલ્હી ખાતે મોકલવા જણાવ્યું હતું. અનુસૂચિત જાતિ તરફથી હું જણાવું છું કે તાજેતરમાં તારીખ 9 તારીખે દિલ્હી ખાતે જંતર મંતર મેદાનમાં જે મનુવાદી લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલ ભારતનું સંવિધાન જાહેરમાં સળગાવી દલિત સમાજનો વિરોધ કરેલ અને બાબા સાહેબ પ્રત્યે અપમાનિત શબ્દ જે બોલેલ એના માટે અમે બાબરાના દલિતો બાબરા પોલીસ સ્ટેશનને એક આવેદનપત્ર આપી જણાવે છે કે તાત્કાલિક અસરથી એફઆઈઆર દાખલ કરી અને સંબંધ કરતા જે તે આ મનુવાદીઓ વિરોધ એફઆઈઆર દાખલ કરે એવી અમારી નર્મ અરજ છે. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.